રાજુલામાંથી 4 વર્ષ પહેલા માનસિક અસ્થિર મગજની મહિલાને 4 વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મિલન કરાવતી રાજુલા પોલીસ. મહેરવાન પોલીસ અધિકક અમરેલી શ્રી નિલિપ્તરાય તથા શ્રીના નાયબ પોલીસ કમિશનર અધિક્ષક સાવરકુંડલા વિભાગના DYSP KJ ચૌધરીની સૂચના અનુસાર પોલીસ પબ્લિકનો સાચો મિત્ર હોય જે સાર્થક કરવા અને પબ્લિકમાં પોલીસની સારી છાપ ઊભી થાય તે અંગે ઉમદા કાર્યો કરવા માર્ગદર્શન આપેલ હોય, જેથી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RN ઝાલાની રાહબારી હેઠળ 4 વર્ષ પહેલા રાજુલા ટાઉન બસ સ્ટેન્ડ પાસેથી માનસિક અસ્થિર મગજની મહિલા મળી આવી, જેને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે રાખેલ હોય. માનસિક અસ્થિરતા સારી થઈ જતાં પોતાનું ગામ અને પોતાના પિતાનું નામ જણાવતી હોય, પોતાનું પૂરું સરનામું જણાવતી ન હોય, જેનું રાજુલા પોલીસે રૂબરૂ માનવ મંદિર જઈને મહિલાની પૂછપરછ કરીને ગૂગલ મેપ દ્વારા મહિલાનું ગામ અને પૂરું સરનામું મેળવતા માનસિક અસ્થિર મહિલા છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના સાસાવલી ગામે રહેતા કાશીરામ ગણેશરામ પટેલની દીકરી હોય, જે બાબતે છત્તીસગઢ પોલીસની તથા ગામના આગેવાનોની મદદ મેળવી માનસિક અસ્થિર મહિલાને તેમના પરિવાર સાથે 4 વર્ષ બાદ મિલન કરાવતી રાજુલા પોલીસ. માનસિક અસ્થિર મહિલા સુંતીબેન, જે કાશીરામ ગણેશરામ પટેલ, ઉંમર 30 વર્ષ, જેઓ રહેવાસી સાસાવલીના છે, તેઓનું પુત્રી હોવાની પોલીસ તપાસ કરતાં નક્કી થયેલ છે, જેને કામગીરી દ્વારા પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી છે.